નર્મદા જિલ્લાના તિલકવાડાના ખાતર ડેપોમાંથી ખેડૂતોને યુરિયા ખાતરની સાથે સલ્ફેટ ફોરેસ્ટ ખાતર લેવાના કરતા દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા મામલતદારની રજૂઆત કરવામાં આવી હતી। તિલકવાડાના સરપંચ પરિષદના પ્રમુખ અરુણભાઈ તડવીની ઉપસ્થિતિમાં ખેડૂતોએ મામલતદાર અને ખેતી અધિકારીને આવેદનપત્ર આપી તિલકવાડા અને દેવલિયાના ખાતર કેન્દ્રો પર યુરિયા ખાતર લેવા માટે ગયેલા ખેડૂતોને સલ્ફેટ અને ફોરેફેટ ખાતર પણ લેવા માટે દબાણ કરતો હોવાની જણાવી આ અંગે જવાબદાર એવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। જય હિન્દ જય ભારત। આજરોજ તિલકવાડા તાલુકાના દરેક ગામમાંથી બે બે તત્તન પાંચ પાંચ ખેડૂતો ભેગા થયા છે। થવાનું કારણ એ છે કે ખેતીનો માહોલ ચાલી રહ્યો છે, અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ખેડૂતને ખાતરની પૂરતા પ્રમાણમાં જરૂરિયાત છે, એ જ લેવા માટે લાઈનો લાગી રહી છે તિલકવાડામાં। તે છતાં બી ડેપો પર જ્યારે ખેડૂતો ઊભા રહે છે ત્યારે યુરિયા ખાતર જોડે વધારાનું સલ્ફેટ ખાતર દવા તેમજ આપવામાં આવે છે, એ વધારાનું થોપવામાં આવે છે, એ ના થોપાય એ ગરીબમાં ગરીબ માણસો છે ક્યાંથી પૈસા લાવે। જે યુરિયાની જરૂર છે, બીજા ખાતરની જરૂર છે, તે છતાં બી વધારાનું એ લોકો કંપની તરફથી અને ડેપો તરફથી વધારે શોષણ કરવામાં આવે છે, એ ના થાય એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવેલા છે મામલતદાર સાહેબને, ક્વોલિટી ઇન્સ્પેક્ટર સાહેબને, ખેતીવાડી અધિકારી સાહેબને, અને એની પર યોગ્ય પગલાં લે દેવલિયા તેમજ તિલકવાડાના ડેપો અને ખેડૂતોને રાહત રહે એ માટે અમે આ બધા જ ખેડૂતો, જવાન ખેડૂતો અહીંયા ભેગા થયા છે અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। જય હિન્દ જય ભારત।